રાજકોટ જિલ્લાના જયપુરમાં આતંકવાદી મસૂદ અઝહરની નનામી તેમજ પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજનો દહન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેતપુર શહેરમાં આજે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પુલવામા આતંકવાદીઓના આત્મઘાતી હુમલામાં શહીદ થઈ ગયેલ 42 જવાનોની શહીદોના બલિદાન એળે ન જાય તે માટે સરકાર સમક્ષ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ સૂત્ર અપનાવવાની માંગ કરીને આતંકવાદી દેશ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ તેમજ જૈશ એ મહંમદનો વડો મસૂદ અઝહરના ફોટાઓની નનામી કાઢી પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદીને ખતમ કરોના સૂત્રોચ્ચાર કાઢીને શહેરના 3-32 ચોક વિસ્તારમાં આ નનામીનું દહન કરવામાં આવ્યું હતું. ગઈકાલે જે કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલો થયો, જે સીઆરપીએફના 42 જવાનો શહીદ થઈ ગયા અને 20થી વધુ જવાનો ઘાયલ થયા છે, એના વિરુદ્ધમાં આતંકવાદ વિરુદ્ધમાં અને આ સરકારની નાકામયાબી છે અને મોદી સરકારે આની ઉપર તટસ્થ પગલાં લેવા જોઈએ અને જેવું જે પહેલાં આની પહેલાં કહેવામાં આવ્યું હતું કે અમે એકને બદલે 10 સર લાવશું, તો ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ અને એના આક્રોશમાં એના વિરોધમાં આજે જેતપુર શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આતંકવાદનો પૂતળાનું દહન અને પાકિસ્તાનના ઝંડાઓને સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. 14 ફેબ્રુઆરી 2019 રોજ કાશ્મીરમાં થયેલ આતંકવાદ હુમલામાં આપણા 42 જવાન જે શહીદ થયા એના દ્વારા જેતપુર રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તારીખ 15-2-2019 રોજ આતંકવાદના પુતળાનું દહન કરેલ છે. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.